विद्यार्थी मित्रों, हवे आपणे जोईए दाखला नंबर 5 में कुल राशियो शोधो के जेना 5% 600 थाय। एटले जो 5% 600 थाय, ओके। तो किंमत 5% होय, ओके, तो एनी जे कुल किंमत होय केटली होय, 100%, केटली होय, 100% होय। जो किंमत 600 होय, ओके, तो किंमत केटली हशे कुल, तो आवी रीते आपणे शोधी शकीए, ओके। आवी रीते आपणे शोधी शकीए के 600 × 100 કેટલા કરવાના, 5, ઓકે। ચલો તો 120 થઈ જશે, એટલે 120 × 100 ટોટલ કેટલા થઈ જશે મિત્રો, 12000, કેટલા થાય, 12000, ઓકે। તો 12000ના 600 કરીને જુઓ 5%, તો 12000ના 5% જો આપણે કરીએ તો આપણી કિંમત કેટલી આવે, 12000 × 5/100, 00 × 00, 120 × 5 કેટલા થાય મિત્રો, જુઓ 600 આવ્યા કે નહીં આવ્યા, ઓકે। તો આવી રીતે આપણે ક્રોસ ચેક કરી શકીએ। જુઓ બીજો દાખલો, બીજા દાખલામાં શું કીધું છે, 12%ના 1080, તો બસ આવી જ રીતે કરો, 12%ના 1080, તો કિંમત 12% હોય તો કુલ કિંમત 100 હશે, જો કિંમત 1080 હોય તો કુલ કિંમત કેટલી, તો 1080 × 100/12 કેટલા થઈ ગયા, 90, તો 90 × 100 બરાબર કેટલા થઈ જશે, 9000, કેટલા થઈ જશે મિત્રો, 9000, ઓકે। ચલો હવે બીજો જોઈએ, 40% 500 કિલોમીટર થાય। ત્રીજા પ્રશ્નમાં આપણને આપી છે 40% 500 કિલોમીટર થાય, ઓકે। તો કિંમત જો આપણને 40% હોય તો એની કુલ કિંમત કેટલી હશે, 100, ઓકે, 100%। જો 500 કિલોમીટર હોય, 500 કિલોમીટર હોય તો ટોટલ કિલોમીટર કેટલા હોય, તો 500 × 100/40, 0 થી 0 ઉડાવી દો, 100 ને કરો તો કેટલા થઈ જશે, 25, તો 50 × 25, એટલે 25 × 5 = 125, 1250 કિલોમીટર કેટલા આવી જશે મિત્રો, 1250 કિલોમીટર। ચોથો દાખલો, ચોથા દાખલામાં આપણને શું આપ્યું છે, 70% 14 મિનિટ થાય, 70% 14 મિનિટ થાય, ઓકે। તો જો કિંમત 70 આપી હોય તો કેટલા થાય, 100, તો 14 મિનિટ આપી હોય તો કેટલા થાય, તો 14 × 100/70, 0 થી 0, 7 ને ઉડાવી દો, કેટલા થયા, 2, ઓકે, એટલે 20 મિનિટ, કેટલા થશે, 20 મિનિટ। પાંચમો દાખલો જુઓ, પાંચમો દાખલો આપણને શું કીધું છે, 8% 40 લિટર થાય, 8% 40 લિટર થાય, ઓકે। તો 8%ના કેટલા થાય કુલ કિંમત, 100%, તો 40 લિટરની ટોટલ કિંમત કેટલી, તો 40 × 100, આ કિંમતને છેદમાં લઈ લેવાનું, 8 × 8 = 40 બરાબર કેટલા થાય, 500 લિટર। ઓકે, કેટલા થાય ટોટલ, 500 લિટર। તો મિત્રો આવી રીતે આપણે જો 10% દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધીએ, તો જો એ આપી છે 25%, ઓકે, એટલે 25/100 બરાબર કેટલું થઈ જશે, 25/100 કરી શકીએ આપણે, અને અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થઈ ગયું, 1/4, ઓકે। બીજી કિંમત આપી છે 150%, એટલે 100, ટોટલ કેટલું થઈ ગયું, 15/10, 0 થી 0 ઉડાવી દો, 5 વડે ઉડાવી શકીએ ને આપણે, એટલે કેટલા થઈ જશે, 3/2। ત્રીજી કિંમત આપણને આપી છે 20%, એટલે 20/100 મૂકો, 0 થી 0, 2 દશાંશ,
એટલે કેટલા થઈ જશે, એક પંચમાંશ. ઓકે, પછી 5% એટલે 5/100, એટલે આપણે કરી શકીએ 5×1 અને 5×20, તો આવડી ગયા. એટલે 1/20 કિંમત આવશે આપણે. ઓકે.